જૂનાગઢના ભેસાણમાં પીવાના પાણી માટે પોકાર. સામાજિક કાર્યકર રમેશભાઈ વઘાસિયાએ પાયાની સુવિધા માટે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. જૂનાગઢનો ભેસાણ તાલુકો 42 ગામડાઓને ધરાવતો તાલુકો છે, જેમાં 95 સાલમાં કેશુભાઈ પટેલ ભેસાણ વિસાવદર સીટ પરથી ચૂંટાઈ આવ્યા હતા અને મુખ્યમંત્રી પણ બન્યા હતા. એટલે ત્યારે જ પીવાનો વિકટ પ્રશ્ન પાણીનો હતો, તે નર્મદા પાઇપલાઇન દ્વારા ભેસાણને પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. ભેસાણ તાલુકામાં 42 ગામો આવેલા છે અને ત્યાંના શહેરની વસ્તી 17,000 છે, જેમાં માત્ર 2 ટાંકીમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. એટલે આ પાણી લોકોને 4-5 દિવસે માત્ર 1 જ દિવસ મળે છે. અને વાસનો યોજના દ્વારા 3જી ટાંકી કરોડોના ખર્ચે બનાવવામાં તો આવી છે, પરંતુ 2 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. એટલે પ્રજાને પીવાનું પાણી, કપડાં ધોવા વાપરવા માટેનું પાણી તો માત્ર 5 દિવસે જ 1 વાર મળે છે, અને એ પણ માત્ર 1.5 કલાક પાણી વિતરણ કરવામાં આવે છે. પાણી ઘટે એટલે પોતાના ખર્ચે ટાંકીથી પાણી માંગવું પડે છે. સરકાર દ્વારા નલ સે જલ યોજના ચલાવવામાં આવી રહી છે, પરંતુ દરેક અધિકારીઓના પાપે લોકો પીવાના પાણીથી વંચિત રહી જાય છે. હજુ સુધી પીવાના પાણીની સમસ્યા ઉકેલવામાં આવી નથી, ત્યારે મુખ્યમંત્રી સુધી તો લોકોએ રજૂઆત કરવી પડે છે. અહીંયા નથી સરપંચ, નથી ધારાસભ્ય, એટલે વહીવટીદારોથી શાસન ચલાવવામાં આવે છે. એટલે વિકાસની તો વાત જ ક્યાં કરવી. લોકોની પાયાની સુવિધા પણ રાજકીય અને જૂનાગઢના પદાધિકારીઓના પાપ, લોકો સુવિધા મેળવી શકતા નથી. સામાજિક કાર્યકર રમેશભાઈ વઘાસિયાએ પત્ર લખી મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરી છે. જૂનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો, એટલે તમે જોઈ શકો છો કે ગયા વર્ષ એની પહેલાં જે આ ધારાસભાની ચૂંટણી, હવે અત્યારે લોકસભા, એટલે વિકાસ તો થવો ખૂબ જ જરૂરી છે. અહીંયા પાણીનો ટાંકો છે, તમે જોઈ શકો છો, એટલે આના પણ 81.8 લાખ જેવો આ ખર્ચો કર્યો હોય, અને સમસ્યા પાણીની અવારનવાર થતી હોય. આપણે પૂછીશું આ બધા ગામ લોકો છે. આપનું નામ શું છે? વાઘાભાઈ. વાઘાભાઈ, એટલે આ પાણી કેવી રીતે મળે છે, વિતરણ કેવી રીતે કરે છે પીવાનું પાણી આમાંથી આપતા હોય? 8 દિવસે વિતરણ કરે ને, 1.35 કરોડ નો ટાંકો મંજૂર, લાઈને હજી બાકી છે. 2 વર્ષ ત્યાં બંને જોમાં ઓપનિંગ નથી કરતો, અને કંત્રાટ છે ભ્રષ્ટાચાર કરી નાખ્યો એમને. એટલે આ આ પાણી કેવી રીતે, કેટલા દિવસે આપે છે પાણી? 8 દિવસે જૂનું આવે એ જ આવે છે, નવું નથી આવતું. ટાંકો 2 વર્ષ ત્યાં બની ગયો છે. તમે જોઈ શકો છો 2 વર્ષ થી આ ટાંકો બની ગયો છે. અન્ય લોકો પણ છે. આપનું નામ શું? રમેશભાઈ, એટલે આ પાણી વિતરણ તો વસ્તી તો લગભગ 15-17 હજાર ની આ તાલુકાની, ક્યારે પાણી વિતરણ થતું હોય ને પાણી શું કામ નથી મળતું? પાણી નથી મળતું, એક તો અમારું ભેસાણ છે બહુ મોટો વિસ્તાર છે, લગભગ આશરે 200 જેટલા વાલ છે. તો સરકારે એમાં વિભાગ, સરકાર તો ખૂબ પૈસો આપે છે, ભાજપ સરકાર ઉપરથી તો પુષ્કળ પૈસો આપે. આ પ્રોજેક્ટ વાસ્મો યોજના હેઠળ છે, જે લગભગ આશરે 1 કરોડ જેટલો ખર્ચો આમાં આપ્યો છે. આ ટાંકો બની ગયો એને 2 વર્ષ પૂર્ણ થઈ ગયા. આ વિસ્તાર, આંબાવાડી વિસ્તાર અને હરિપુરા વિસ્તારને અલગ કરવા માટે આ ટાંકો સરકારે બનાવ્યો, જેથી લોકોને સમયસર 1-2 દિવસે પાણી મળે. પરંતુ સત્તાધીશો અને સંબંધિત અધિકારીઓના પાપ, ભ્રષ્ટાચારના પાપને કારણે આ 2 વર્ષ આ યોજના ખોરંભે પડી છે. આ બાબતે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી તો એ લોકોએ જવાબમાં અહીંયા એને આને આદેશ આપ્યો. એ લોકોએ એવું જવાબમાં આપ્યું કે ભાઈ ઉબે નદી ઉપર પુલ બને છે, પુલ બને છે એના હિસાબે કે પાઇપલાઇન તૂટી ગઈ છે. હવે પુલ તો 15 દિવસ ચાલુ થયો, આ ટાંકો તો 2 વર્ષ થયા બની ગયો. તો ક્યાંક ને ક્યાંક હવે આ જનતાને ગેરમાર્ગે દોરતા દોરતા અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરવા મળ્યા છે. તો આપના માધ્યમથી હવે એટલું કહેવાનું છે કે આ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરી અને કોઈ પણ વસ્તુ પબ્લિકને કામમાં નથી આવતી. તમે ટાંકો જોઈ લ્યો, વોશિંગ કાર્ડ જોઈ લ્યો, બીજા વોશિંગ કાર્ડ જોઈ લ્યો, ધા બીજું જોઈ લ્યો, નફાવાળા ધંધા કરે છે અને વૈયા જાય છે, પણ લોકોને કાંઈ ઉપયોગમાં આવતું નથી. કેવળ ને કેવળ સરકારના પૈસા બગાડે છે. તો આપના માધ્યમથી સરકારને એવી અમારી ફરિયાદ છે કે જે જે લોકો આ સંબંધિત કામમાં સામેલ છે, બધામાં વિજિલન્સ તપાસ કરી અને તમામ પૈસાની રિકવરી કરવામાં આવે, અથવા તો એની મિલકતને કબજે ટાંચમાં લેવામાં આવે, તો જ આ લોકો સીધા થાય. બાકી આ લોકો ભ્રષ્ટાચાર બંધ નહીં કરે. એટલે આ તો ક્યાં, આ શું છે આ બધું? આ અમે આજે અરજી જે મને આપી હતી આ લોકોએ કે ભાઈ પુલનું કામ તૂટી ગયું છે અને લાઈન તૂટી ગઈ છે, એના માટે કે આ પાણી ચાલુ નથી થતું. હવે આમાં એ લોકોએ એવું કીધું કે ભાઈ હવે પુલ બનશે તે અમે પાઇપલાઇન હાંચશું, ત્યારે પાણી આપશું. હવે ટાંકો બની ગયો ને 2 વર્ષ થયા, આ પુલનું કામ ચાલુ થયું અને 15 દિવસ થયા. તો હવે તમે તમારી રીતે વિચાર કરો
કે બે વર્ષે બની ગયા આ લોકો, હા ઉડાડો ભાઈ પણ જનતાને ગેરમાર્ગે દોરતા રહ્યો, સરકારને ગેરમાર્ગે દોરવા માંડ્યા છે. તો હવે આપના માધ્યમથી મારે સરકારશ્રીને, મુખ્યમંત્રીશ્રીને કે જે સંબંધિત મોટા અધિકારીઓને કહેવાનું કે તમે આમાં ધ્યાન દો, લોકોને હાવ ગેરમાર્ગે દોરશે, એમ કરતાં કરતાં સરકારને ગેરમાર્ગે દોરવા માંડ્યા, આવા ઉડાવ જવાબ આપે છે. તમે જોઈ શકો છો, એટલે આ સરકારની વાસ્મો યોજના, હવે કરોડ કરોડના ખર્ચા કરી અને ટાંકા બનાવે, નળ સે જલ યોજના, એટલે આ સરકારની યોજના ઘરે ઘરે પાણી પૂરું પાડવું. હવે આ પબ્લિક હેરાન, તમે જોઈ શકો છો કે પદાધિકારીઓ અધિકારીઓ આ કોઈ કામ જ ન કરતા હોય, અને ભ્રષ્ટાચારનો આરોપ તમે લગાવો છો બબે વર્ષ થવા આવ્યા, અને ટાંકો તૈયાર થઈ ગયો છે અને પાણી ન મળતું હોય, એટલે આ આઠ આઠ દિવસે પાણી મળે. અન્ય તમે જિલ્લા કે તાલુકા જુઓ તો એક કાતરા રોજ બે દિવસે તો પાણી મળી જતું હોય, એટલે પબ્લિક ખાસ હેરાન છે અને મુખ્યમંત્રી સુધી આ પત્ર લખવા પડે છે. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, વેસાણ. મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.